નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અંકિતા. હળવદનો પાયો રાજા રાજોદરજીએ ઈસવીસન 1488 ના મહાવદી તેરસને સોમવારે નાખ્યો હતો, ત્યારે આજે હળવદના વસવાટને 528 વર્ષ પૂરા કરીને 529 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. ઝાલાવાડની બજરણ ભૂમિ પર આવેલું હળવદ કંઈક અનોખો જ ઇતિહાસ ધરાવે છે. એક સમયના સમરાંગણમાં અને રતુંડી માટીમાં બાહમણોના શૌર્યનો ઇતિહાસ ધરાવતા હળવદનો પાયો રાજા રાજોદરજી ઈસવીસન 1488 મહાવદી તેરસના સોમવારના નાખ્યો હતો. હળવદના વસવાટને 528 વર્ષ પૂરા કરીને 529 વર્ષે મંગલ પ્રવેશ કર્યો. ઝાલાવાડના ઝાલા રાજાઓની એક સમયની રાજધાની ગણાતી હળવદમાં અનેક શિવાલયો અને સુરાપુરાની ખાંભીઓ પાડ્યા અને છાત્રીઓના કારણે હળવદ એક છોટું કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે. ઝાલાવાડના સૌથી વધુ યુદ્ધ હળવદ ખાતે થયાનું અનુમાન છે. તેમાં 4000 ચોરસ ફૂટ જમીન પથરાયેલી સતી સુરા ડેરીઓ ખામીઓ તેની ગવાહ પૂરી કરી છે. તેમજ 380 પાડિયા અને 100થી વધુ ડેરીઓ મોજૂદ છે. હળવદના હાલના 47માં રાજવી જયવીરસિંહજી બાવા જેઓ હાલમાં મોજૂદ છે. હળવદના લાડવા પ્રખ્યાત છે. તેમજ 1% 70 લાડવા ખાનાર દુગાશંકર સાવલી જગ પ્રખ્યાત ગણાતા આજે પણ અમુક ભૂદેવો 20 લાડવા આરામથી આરોગી જાય છે. સામત સરોવર કિનારે દાંડિયા મહેલ આવેલો છે, જેમાં ઈસવીસન 1003 સમયમાં મૂળદેવ રાજાએ કેટલાય વિદ્વાન ભૂદેવોને હળવદ આસપાસના ગામોમાં ભૂમિદાન તરીકે આપવામાં આવી હતી. તેમજ આ વીરભૂમિના પ્રતાપે મોચી લોકો ઘણા સુરવીર થયા હતા. તેમજ હળવદના પ્રથમ કુવારા સતી માચીબાઈ હતી, જેને જન ક્ષત્રિય સુરા સતી નામે ઓળખાય છે. મયુર રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ.